નમસ્તે મિત્રો, 2015-16થી આખું વિશ્વ 21મી જૂનને યોગ દિવસ તરીકે મનાવી રહ્યું છે. યોગ કરવાથી માત્ર હિન્દુઓને જ ફાયદો થાય છે એવું પણ નથી, આ તો માણસના શરીર અને મનને સ્વસ્થ રાખવા માટેનો ઉપાય છે. લોકોને લાગ્યું કે વાત સાચી છે, તો પછી એનું મહત્વ વધે, લોકો સુધી આનું મહત્વ પહોંચે, લોકો સમજે. અને આજકાલ સૌ હેલ્થ કોન્શિયસ થયા છે, ક્વોલિટી ફૂડ, યોગા, વ્યાયામ, પ્રાણાયામ. 10-15 વર્ષ પહેલાં આમાંનું કંઈ નહોતું અથવા ઓછું હતું, પણ આ જનજાગૃતિના કારણે પહેલાં માણસ મળતા તો ધંધામાં શું ચાલે છે, ઘરે બધા મજામાં છે, એના બદલે આજે વોક કરવા જાઓ છો, યોગા કરો છો, પછી ધંધામાં કેમ છે ને ઘરે બધા મજામાં છે, આટલું મહત્વ વધ્યું છે. તો યુનિએ સ્વીકાર્યું કે માણસને સ્વસ્થ રહેવું હોય, મનને સ્વસ્થ રાખવું હોય તો આની ઉજવણી ભવ્યાતી ભવ્ય થવી જોઈએ. અને 21મી જૂન એનો દિવસ નક્કી કરાયો. મિત્રો, 19-20-21 દરમિયાન આની ઉજવણી આપણે સૌ સાથે મળીને કરી રહ્યા છીએ. કોરોના નહોતો ત્યારે પ્રત્યક્ષ રીતે કરતા હતા, અત્યારે પોતાના નિવાસસ્થાને આ યોગ કરીને સ્વસ્થ રહેવાનું છે. માણસનું શરીર સ્વસ્થ હોય, મન સ્વસ્થ હોય તો જ વિચારો સ્વસ્થ આવે, આ બહુ જ સ્પષ્ટ થઈ ગયું છે હવે અને સાબિત પણ થઈ ગયું છે. આ આખા કાર્યક્રમને ઘર ઘર સુધી, નીચે સુધી વિદ્યાર્થીઓ દ્વારા, શિક્ષકો દ્વારા પહોંચાડવા માટે શૈક્ષણિક સંશોધને તાલીમ પરિષદ ગુજરાત GCRT અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા ખૂબ સારો પ્રયાસ કરવામાં આવ્યો છે, એમને હું અભિનંદન આપું છું. ખૂબ લોકો સુધી પહોંચે એ આપણે બધાએ સંયુક્ત રીતે પ્રયત્ન કરવો જોઈએ. આપણે પણ બધા આ 19-20-21 દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે, માનનીય પ્રધાનમંત્રીશ્રી પોતે કોરોના છે એટલે પોતાના નિવાસસ્થાનથી, અધરવાઇઝ આપણને ખબર છે કે મોટા મેદાનમાં, બાગ બગીચાઓમાં, સ્કૂલ કોલેજના ગ્રાઉન્ડમાં આપણે કરતા હતા, પરંતુ હેતુ બદલાતો નથી એટલે પોતાના નિવાસસ્થાને કરવાનું છે. આ વખતે પણ આપણે બધા જાગૃત રહીને આ વિષય જાગતો રહીએ એટલા માટે જોડાઈએ અને પોતાના નિવાસસ્થાને યોગ કરીએ, પ્રાણાયામ કરીએ, વ્યાયામ કરીએ અને દિવસની ભવ્ય ઉજવણી કરીએ. તમને બધાને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપણે બધા જોડીએ એવી વિનંતી અને અનુરોધ પણ કરું છું. ભૂમિ મંગલમ ઉદક મંગલમ ગગન મંગલમ વાયુ મંગલમ અગ્નિ મંગલમ જીવ મંગલમ જગત મંગલમ મનુ મંગલમ આત્મ મંગલમ સર્વમંગલમ ભવતુ. ઓમ નમો નારાયણ. વેલકમ
શિવાનંદ આશ્રમ જોધપુર ટેકરા અમદાવાદથી GCERT અને શિવાનંદ આશ્રમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ યોગ સત્ર આ પ્રથમ સત્રમાં આપ સૌનું સ્વાગત છે. અચ્છા, હવે આપણી પાસે આંખો બંધ કરવાની. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બાળકો, હવે આપણે શું કરવાનું છે? આપણે બધાને યાદ શક્તિ વધારવાની છે. બંને હાથને મુદ્રા, પહેલી તર્જની આંગળી અને અંગૂઠો બંનેને ભેગા કરવાના અને પોતપોતાના ઘૂંટણ પર મૂકવાના. હાથને અને ખભાને બિલકુલ ઢીલું છોડવાનું, નજર સામે રાખવાની. હવે થોડુંક આપણે પહેલાં ચારશું યોગ શું છે અને યોગ ક્યાંથી આવ્યું છે. યોગ જે છે એક સંસ્કૃત શબ્દ છે અને સંસ્કૃત શબ્દ થયો યુજ. ધાતુ શબ્દમાંથી આપણે યોગ આવ્યો છે. યોગ ઇટ મીન્સ નો સિમ્પલ અર્થ છે જોડવું, જોડાણ કરવું. તે ક્યાં જોડવું? આપણું જે શરીર છે તેને મન સાથે જોડવાનું, મનને આત્મા સાથે જોડવાનું, આત્માને પરમાત્મા સાથે જોડવાનું. એનું નામ છે યોગ. શ્રી કૃષ્ણ ભગવાનનું નામ, એક બીજું નામ છે યોગેશ્વર. શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે, યોગ કર્મસુ કૌશલમ. જે પણ તમે કાર્ય કરો તે કાર્ય બિલકુલ એકદમ ટનાટન, ગુજરાતીમાં ટનાટન કહેવાય, પરફેક્ટ થવું જોઈએ ઇંગ્લિશમાં. તે કાર્ય એટલું ચોક્કસ પ્રમાણે કરવું જોઈએ, ઢીલું કે લબાચો બિલકુલ ચાલે નહીં. અમારા સ્વામીજી કહેતા લબાચો તો બિલકુલ ના ચાલે, તો લબાચો નહીં કરો, જેટલું પણ કાર્ય કરો એ ચોક્કસ કરો. એનું નામ છે યોગ કર્મ કૌશલહમ. યોગ કરવાથી આપણે શરીરની અંદર સ્ફૂર્તિ આવે છે, માનસિક શાંતિ થાય છે અને આપણી અંદરની પોઝિટિવ વિચારણા બદલાઈ જાય છે. તો આપણે યોગ કરવાનો છે. અચ્છા, આપણે યોગ ક્યાં કરીશું? કોઈ પણ એક ખુલ્લી જગ્યા રાખવાની જ્યાં હવાનો ઉજાસ સારો હોય. બારીઓ અંદર રૂમમાં બેઠા તો બારી ખોલી નાખવાની, કોઈ બાજુમાં સૂતું હોય તો સુવા દેવાનું, પણ આપણે બીજા બાલ્કનીમાં જઈને આપણે કરવાનું. યોગ માટે શું કરવાનું? પાથરણું સિમ્પલ પાથરણું લેવાનું અથવા યોગા મેટ લેવાની, બરાબર? યોગા મેટ અને ખુલ્લા કપડાં પહેરવાના. ફિટ કપડાં નહીં પહેરવાના, તો જ્યારે આસન કરતા કપડાં શું થાય, ફાટી જાય, એવા કપડાં પહેરવાના નહીં. તો બાળકો, આજે આપણે યોગ જે કરવાનું છે એમાં સૌથી પહેલાં આવે છે ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે કે સૂક્ષ્મ વ્યાયામ. સૂક્ષ્મ વ્યાયામ એટલે કે આપણે આગળ જે આસનો કરવાના છે એ આસનો કરવા માટેની પૂર્વ તૈયારી આપણા બોડીને એ પ્રમાણે આપણે કેળવવું પડે. તો આપણે સૌથી પહેલાં ફ્લેક્સિબિલિટી કરીશું. જ્ઞાન મુદ્રાને છોડી દો, બંને પગને ધીમેથી તમારે આસનની અંદર લાંબા કરીએ, બંને પગને લાંબા કરો. હા, હવે આસન આપણે ક્યારે કરવાના? એક તમને કહી દઉં, ભૂખ્યા પેટે આસન કરવાના, ખાધેલું હોવું જોઈએ નહીં. જમ્યા હોય તો આસન 2-3 કલાક પછી આપણે આસન કરવાના. તમે આસન કરી લો પછી ઓછામાં ઓછું 1.5 કલાક પછી તમારે ચા નાસ્તો કે જે બી કરવું હોય તે કરવાનું. આસન વહેલી સવારે કરો અથવા તો સાંજના ટાઈમે ઓછામાં ઓછા જમવાના 4 કલાક પછી આસન તમે કરી શકો, બરાબર છે? આ યોગ કરવા માટે આપણે કોઈપણ ખર્ચની જરૂર નથી. જીમમાં જઈએ તો ખર્ચ કરવો પડે, આમાં કોઈ ખર્ચ નથી કરવાનો. અને આ બિલકુલ ફ્રી છે, એટલે આપણે બધા આરામથી કરી શકીશું. તો આપણે આજે યોગ દિવસના સત્ર પ્રમાણે પહેલા દિવસ જે છે આપણો, એના પર આપણે નાના ફ્લેક્સિબિલિટી કરીશું, પછી આસન કરીશું અને પછી થોડાક પ્રાણાયામ કરીશું. બંને પગ બધાના લાંબા છે. હવે બંને પગના જે પંજા છે ને બીજા સીધા રાખવાના, એડી જમીન પર રહેશે, પંજો સીધો. બંને પગના આંગળા અને બંને હાથ જે છે બંને હાથ તમારા ઢીંચણ પર રહેશે, ઘૂંટણ પર રહેશે અથવા થાઈસ પર રહેશે, સાથળ પર રહેશે. બંને પગના આંગળાને શ્વાસ લેતા લેતા ધીમે ધીમે દબાવો, અંગૂઠા અને ઉંગલીઓને દબાવો. ઢીંચણને, સાથળને અને તમારા પિંડીને ટાઈટ કરો. હવે ધીમે ધીમે બંને હાથ, બંને પગના અંગૂઠા અને આંગળીઓને ઢીલી છોડો. ફરીથી કરીશું, શ્વાસ લેતા જાઓ, બંને પગના અંગૂઠા અને આંગળીઓને દબાવો. સાથળ, ઘૂંટણ અને પિંડીને ટાઈટ કરો, પકડીને રાખો.
ધીમે ધીમે રિલીઝ કરો. એક વખત ફરી કરીશું, બંને પગના આંગળા અને અંગૂઠાને ધીમે ધીમે દબાવો, શ્વાસ લેતા જાઓ, દબાવવાનો શ્વાસ, પછી રોકી રાખવાનો, શક્ય હોય તો બંને પગના સાથળને, ઘૂંટણને અને પગને પિંડીઓને એને દબાવીને પકડીને રાખવાના. કંઈક કંઈક થશે તમને, ધીમે ધીમે રિલીઝ કરો. આ બંને પગની વચ્ચે થોડુંક અંતર કરો, બહુ મોટું અંતર એક ફૂટ નહીં કરો, થોડુંક અંધાનું, એક બે ઇંચ, ત્રણ ઇંચ, ચાર ઇંચ, બસ એટલું અંતર રાખો. બંને પગના પંજાને આપની તરફ, પોતાની તરફ, અંદરની તરફ ખેંચો. પગની પિંડીઓ, સાથળ અને ઘૂંટણને ટાઈટ કરો. હવે ધીમે ધીમે શ્વાસ છોડતા જવાનું. બંને પગના પંજાને આગળની તરફ, જમીનની તરફ ખેંચો, ખેંચો. વન ટુ થ્રી ફોર, રામ રામ રામ, એક રામ, બે રામ, ત્રણ રામ, ચાર રામ કરતા જવાનું. ધીમે ધીમે પાછા લો. ફરીથી એક વખત બંને પગના પંજાને પોતાની તરફ, અંદરની તરફ ખેંચો. પગની પિંડીઓ, સાથળ અને ઢીંચણને ટાઈટ કરો. શક્ય હોય તો શ્વાસને રોકીને રાખો. ધીમે ધીમે શ્વાસ છોડતા જાઓ. બંને પગને જમીનની તરફ, નીચેની તરફ ખેંચો, ખેંચીને રાખો. ધીમે ધીમે વિશ્રામની તરફ લાવો, રિલેક્સ કરો. હવે બંને પગને સાથે લાવીએ, બંને પગના પંજા સાથે. હવે એડી એડી સાથે, એડી જમીન પર રહેશે, ખાલી પગનો પંજો આગળની તરફથી છે, એક ફરશે ખાલી, બરાબર. શ્વાસ અંદર લો, શ્વાસ છોડો અને પગના પંજાને ડાબી તરફ પહેલાં ઝુકાવો, ડાબી તરફ ઝુકાવો, વચ્ચે લાવો, જમણી તરફથી શ્વાસ લેતા લેતા ઉપરની તરફ લઈ જાઓ. ફરીથી શ્વાસ લો, ડાબી તરફ ઝુકાવો, વચ્ચે લાવો, જમણી તરફ શ્વાસ લેતા ઉપરની તરફ લાવો. ફરીથી એક વખત કરો. હવે આપણે આ જ વસ્તુને ઋતુ દિશામાં કરીશું. હવે જમણી તરફથી ડાબી તરફ આવીશું, પહેલાં જમણી તરફ ઝુકાવીશું, પછી ડાબી તરફથી ઉપર લાવીશું. ધીમે ધીમે જમણી તરફ લઈશું, ડાબી તરફથી ઉપર લાવીશું. ફરીથી એક વખત કરો. બહુ સરસ, ગુડ. હવે પછીનું જે આપણે કરવાનું જે છે એને આપણે તિતલી આસન કહીએ છીએ. તિતલી એટલે કે બટરફ્લાય. આપણે પહેલાં અડધું બટરફ્લાય કરીશું આપણે. એટલે પહેલાં તમારો ડાબો પગ છે એને ઉપાડો, ડાબા પગને જમણા સાથળ પર મૂકો. ડાબા પગના એક હાથથી પંજાને પકડો અને એક હાથથી ઘૂંટણ પકડો અને એને ઉપર નીચે કરો, ફાસ્ટ, અપ એન્ડ ડાઉન. વન ટુ થ્રી ફોર ફાઈવ, વન ટુ ચા ચા ચા, વન ટુ ચા ચા ચા, વન ટુ ચા ચા ચા, વન ટુ ચા ચા ચા. સ્ટોપ. હવે એને ગોળ ફેરવવાનો. ગોળ ફેરતા શું થશે? આપણું જે સાથળ થાપાનું વાડકું છે ને, એ થાપાનું વાડકું સૌથી મોટું આપણા શરીરની અંદર છે. આપ ગોળ ફેરવતા જાઓ. શરીરને સૌથી મોટું આપણું સાથળનું વાડકું છે, એને બોન મેરો પણ કહેવાય છે. ત્યાંથી વ્હાઇટ બ્લડ સેલ્સ, રેડ બલ્સ બ્લડ સેલ્સ, એ ત્યાંથી સૌથી વધારેમાં વધારે ત્યાંથી એનું પ્રોડક્શન ત્યાંથી થાય છે. તો આપણે જેટલું વધારે સારું રાખીશું એટલું વધારે આપણા બ્લડ સેલ્સ, વ્હાઇટ બ્લડ સેલ્સ, રેડ બ્લડ સેલ્સ, એ શું કરે છે? આપણી બોડીની અંદર ઇમ્યુનિટી પાવર વધારે છે. અત્યારે કોરોના પીરિયડમાં આપણને ઇમ્યુનિટીની વધારે વધારે જરૂર છે. ગોળ ગોળ ફેરવો. અચ્છા, હવે આને વિરુદ્ધ દિશામાં ફેરવો. હવે વિરુદ્ધ દિશામાં ફેરવીએ અને ગોળ. સરસ સરસ, એન્ડ સ્ટોપ. ફરી એ પગને લાંબો કરી દો. આ જ ક્રિયા બીજા પગેથી કરીશું. જમણા પગને વાળીને ઘૂંટણથી વાળી અને ડાબા પગના સાથળ પર મૂકીએ. બાળકો, હવે આપણે તિતલી જોઈ લે, તિતલી કેવી ઉડે છે એ પ્રમાણે તિતલી આસન આપણે કરવાનું છે. પહેલાં આપણે અડધું તિતલી આસન કરીશું. સૌથી પહેલાં આપણે ડાબા પગને ઘૂંટણમાંથી વાળીએ, ડાબા પગને જમણા પગના સાથળ પર મૂકી દઈએ. એક હાથથી પગનો પંજો પકડીએ, બીજા હાથેથી આપણે ઘૂંટણ પકડીએ અને અને અપ એન્ડ ડાઉન તિતલીની આસન, જે તિતલીની પાંખો ઉડે એ પ્રમાણે આપણે કરવાનું. બને તો તમે ફાસ્ટ કરી શકો. વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન. આપણું જે થાપાનું વાડકું છે, શરીરનું સૌથી મોટું વાડકું છે, એ સૌથી મોટા હાડકામાં બ્લડ સેલ્સ વ્હાઇટ અને રેડ બંને થાય છે. એ વ્હાઇટ બ્લડ સેલ્સને આને બોન મેરો પણ કહેવામાં આવે છે ઇંગ્લિશ ભાષામાં, સાયન્સની ભાષામાં. તો એનું આપણે સૌથી સારું એને ઉપયોગ કરીશું આપણે અપ એન્ડ ડાઉન. તો આપણે એ આપણે શું થશે, વ્હાઇટ બ્લડ સેલ્સ અને રેડ બ્લડ સેલ્સ આપણા વધારેમાં વધારે બનાવશે બનાવશે એટલે આપણને બોડીની અંદર જ્યારે જરૂર થશે, ઇમ્યુનિટી પાવર ઓછો થશે, તો ઇમ્યુનિટી પાવરને ત્યાં આપણને વ્હાઇટ બ્લડ સેલ્સ, રેડ બ્લડ સેલ્સ મળી જશે. ચલો, હવે એને ગોળ ફેરવીએ આપણે, બરાબર છે. ઘૂંટણથી પકડો અને ગોળ ફેરવો, બિલકુલ ધીમે ધીમે ફેરવો. સરસ, બહુ સરસ,
થાપાનું હાડકું અને આ બોન બીમર એ આ પ્રમાણે જોડેલા છે. હવે રિવર્સ ફેરવીશું એટલે વિરુદ્ધ દિશામાં ફેરવીશું. વન ટુ ચચ્ચા, 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 વન ટુ ચચ્ચા એન્ડ સ્ટોપ. ધીરેથી ડાબો પગને સીધો કરી દઈએ. હવે જમણા પગને ઘૂંટણમાંથી વાળીએ અને ડાબા પગના સાથળ પર મૂકીએ. એક હાથી ઘૂંટણ પકડી, બીજા હાથી આપણે પગનો પંજો પકડીએ અને સ્ટાર્ટ. એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, કાંકરિયામાં તરવા ગઈ, બિલ્લીને આવ્યા ચક્કર. બિલ્લીનો છેડો છૂટ, સાડીનો છેડો છૂટી ગયો, મગર બિલ્લી ખાઈ ગયો. ચલો હવે ગોળ ફેરવીએ. બહુ સરસ, ગુડ, સરસ. આ સૂક્ષ્મ વ્યાયામ ધીમે ધીમે કરીએ એટલે આપણું બોડી પાછળના આસનો કરવા માટે તૈયાર થઈ જાય. એન્ડ સ્ટોપ. ધીરેથી જમણા પગને વાળી દો, પાછો લાવી દો, પાછો લાવી દો. આ સૂક્ષ્મ વ્યાયામ આપણે કર્યા. હવે પછી આપણે જે કરવાના, હવે પછી આપણે આસન કરવાના છે. આસન કરવાનું છે, સવાસનમાં બેસવાનું છે. સવાસન એટલે આપણું સૂઈ જવાનું હશે. પોતપોતાના આસનની અંદર ત્યાંથી ત્યાં બેઠા હોય ત્યાં પાછળ વળી જાઓ. પગ મારી તરફ રહેશે અને માથું સામેની તરફ રહેશે. તો હવે સૂઈ જઈએ સવાસનમાં. બધા સૂઈ જઈ જાઓ, જાગતા રહેવાનું છે. સવારે વહેલા ઉઠ્યા હોય તો ઊંઘ આવી જાય, પણ ઊંઘવાનું નહીં. આપણે સવાસન કેવી રીતે કરવાનું? બંને પગની એડી આમ સામને સામને રહેશે, બંને પગના બહારની પંજા બહારની તરફ ઢળેલા, બંને હાથ શરીરની બાજુમાં, હાથની હથેલી આકાશ તરફ ખુલ્લી રહેશે, નજર આકાશ તરફ પણ આંખો બંધ રાખવાની, અને હવે શરીરને બિલકુલ ઢીલું છોડી દેવાનું. સવાસન કરવાથી આપણે જે આસન કર્યા, જે ફ્લેક્સિબિલિટી કરી, સૂક્ષ્મ વ્યાયામ કર્યા હોય, સૂતા સૂતા આપણે કરવાનું છે, એનું આમ સવાસન છે. શરીરને વિશ્રામ સારો મળશે, શરીરની શિથિલતા થશે, મન પણ શાંત થશે. રાત્રે દોડીને રમીને આવ્યા હોય તો થોડીક વાર સવાસન કરવાનું. હવે આપણે આસનો કરો, આપણે શરીર તૈયાર થઈ ગયું તો આપણે આસનો કરીશું. બંને પગને સાથે લાવીએ, બંને હાથ શરીરની બાજુમાં રાખીશું, હાથની હથેલી જમીન તરફ. હવે આપણે જે આસન કરવાનું નામ છે એનું નામ છે ઉત્થાન પાદાસન. ઉત્થાન પાદાસન એટલે બંને પગને એકસાથે ઊંચા કરવાના હોય છે. બરાબર, બધાને આવડશે જ. મનમાં વિચાર કરવાનો કે મારાથી થશે અને હું થોડુંક વાર જ્યાં સુધી સર કહે ત્યાં સુધી રહીશું, એટલે ઊંચું રાખવાનો પ્રયત્ન કરવાનો. ધીમે ધીમે શ્વાસ લો, ધીમે ધીમે શ્વાસ છોડો. ફરીથી એક ઊંડો શ્વાસ લો, બંને હાથ પર વજન આપો અને ધીમેથી બંને પગને ઊંચા કરો જમીનથી 30 ડિગ્રી અથવા વધારે વધારે 45 ડિગ્રી. તમારા બંને પગના અંગૂઠા દેખાય ત્યાં સુધી ઉપર આવવાનું, એનાથી ઉપર જવાનું નહીં. સરસ કર્યું બધાએ. અરે વાહ, તો બધાને આવડી ગયું છે. જો આ આસન કરવાથી શું થશે? આ આસન કરવાથી તમારા પેટ અને પેટના પેટની નીચે પ્રજનન અવયવ જે છે એને સારામાં સારું બ્લડ મળતા સારામાં સારીની એક્સરસાઇઝ થશે. પેટની અંદર જે કિડની, પેન્ક્રિયાસ, બ્લેડર, ઇન્ટેસ્ટાઇન આ જે બધી વસ્તુ જે અંદર છે, બધી આપણે શરીરની અંદર પાચન ક્રિયા કરે છે, એ બધી વસ્તુ સરસ મજાની થઈ જાય, પાચન સારું થાય, યાદશક્તિ પણ વધે આપણે આમાંથી. હવે ધીમેથી બંને પગને નીચે લાવવાના, ઢીસોંગ કરીને પડવાનું નહીં, બિલકુલ ધીમે ધીમે લાવવાના. સવાસનમાં થોડીક ક્ષણો માટે વિશ્રામ. આવું તમે 3-4 વખત કરો, 4-5 વખત કરો, જેટલી તમારી ક્ષમતા હોય એ પ્રમાણે પગને ઊંચો રાખવાનો પ્રયત્ન કરવાનો. 20 સેકન્ડથી શરૂ કરીને તમે 1.5 મિનિટ સુધી આરામથી તમે આ પગને રાખી શકો, તેનાથી પણ તમે વધારે રાખી શકશો. પણ પોતાની પોતાની બોડીની ક્ષમતા જોવાની અને પછી આપણે એને ઊંચું રાખવાનો પ્રયત્ન કરવાનો. હવે પછીનું જે આસન છે એનું નામ છે પવન મુક્ત આસન. એનું નામ જ છે પવન મુક્ત. તમને ફ્રીમાં પબ્લિકલી તમે આરામથી તમારું પવન મુક્ત કરી શકશો, એટલે કે ગેસ રિલીઝ કરી શકશો, એટલે એનું નામ છે પવન મુક્ત આસન. બંને પગને સાથે લાવીએ, બંને પગ પહેલાં બંને હાથ શરીરની બાજુમાં મૂકી દઈએ. હવે બંને પગને ઘૂંટણમાંથી એક સાથે વાળીએ અને આપણા નિતંબની તરફ લઈને આવીએ, જમીન પર પગના પંજાને મૂકી દઈએ.
કોઈ પણ આસન કરીએ કોઈ ઉતાવળ નહીં કરવાની, બિલકુલ શાંતિથી કરવાનું. જીમમાં તો તમે ધમાધમ કરો એવું નહીં કરવાનું, યોગ એટલે એકદમ શાંતિપ્રિય કરવાનું છે. અચ્છા, બંને પગને તમે ઘૂંટણમાંથી જે વાળા છે એ ઘૂંટણ તમારા પેટ પર લઈ આવો. પેટ પર લાવી દીધા, આ બંને હાથ તમારા જે જમીન પર છે એને ઉપાડો અને બંને ઘૂંટણને દબાવો. હવે તમે તમારા મિત્રને મળ્યા હોય ઘણા સમય પછી, તમે કેવા ભેટી પડો, ઓહો તું ક્યાં ગયો હતો, ક્યાં ફરવા ગયો, ક્યાં ફરી આવો, એ પણ જ્યોતિ બનીએ એ પ્રમાણે આપણે એક હાથ અને બીજા હાથની કોણી પકડવાની અને એને પેટ પર દબાવવાની, ઘૂંટણને પેટ પર દબાવવાના. શ્વાસ નોર્મલ, માથું અત્યારે નીચે રાખવાનું છે. શ્વાસ લો, શ્વાસ છોડો. હવે એક ઊંડો શ્વાસ લો, શ્વાસ છોડતા જાઓ, મસ્તકને ઊંચું કરો, ખભાને ઊંચું કરો, વાસાને થોડું ઊંચું કરો અને તમારા કપાળને તમારા બંને પગના ઘૂંટણની વચ્ચે લઈ આવો. શ્વાસ નોર્મલ કરવાનું, ઉપર આવે પછી શ્વાસ ધીમે ધીમે નોર્મલ કરવાનું. આ આસન કરવાથી પેટની દરેકે દરેક પાચન ક્રિયા, પેટની કોઈ પણ તકલીફ હોય એ ધીમે ધીમે દૂર થાય. જેને પણ સર્વાઇકલ સ્પોન્ડાઇલોલિસિસનો તકલીફ હોય એમણે માથું ઊંચું નહીં કરવાનું, એને માથું નીચે રાખીને કરી શકાય, પણ કરવાનું તો ખરું જ. હાથની એક્સરસાઇઝ, વાસાની એક્સરસાઇઝ, ખભાની એક્સરસાઇઝ, પગની પિંડી, ઘૂંટણ, સાથળ, આ બધાને એક્સરસાઇઝ મળે છે. હવે નીચે આવવા માટે સૌથી પહેલાં મસ્તકને ધીમે ધીમે નીચે લાવવાનું, બિલકુલ ધીમે ધીમે. મસ્તક નીચે આવી જાય પછી જ બંને હાથને ધીમેથી છોડવાના. બંને હાથને જમીન પર મૂકો, બંને પગને પહેલાં જમીન પર મૂકો, પછી બંને પગને ધીમેથી લાંબા કરી દો. સવાસનમાં થોડીક વાર વિશ્રામ કરીએ એટલે ફરી પાછા બીજા આસન માટે તૈયાર થઈ જઈશું. આપણે વિશ્રામ કરતી વખતે, સવાસન વિશ્રામ કરતી વખતે શરીરમાં પેટને ધીમે ધીમે ફૂલાવવાનું, શ્વાસ લેતી વખતે. અને ત્યારે તમે શ્વાસ છોડો ત્યારે પેટને ધીમે ધીમે અંદરની તરફ સંકુચિત કરવાનું. જેટલું તમે ધીમે ધીમે શ્વાસ લેશો, જેટલો ધીમે ધીમે શ્વાસ છોડશો, તમને ઝડપથી બોડી તમારી, તમારી જે બોડી જે આસન પ્રાણાયામ કર્યા હોય એ બોડી તમારી એકદમ રિલેક્સ થઈ જશે, બોડીને સારામાં સારી સ્થિતિ આરામ મળશે. હવે પછી ત્રીજું આપણે આસન જે કરવાનું છે તેનું નામ છે આપણું દ્રોણાસન, નૌકાસન કહેવાય આપણે એને. નૌકાસન કરીશું આપણે, બંને બંને પગને સાથે લાવીએ, બંને હાથ શરીરની બાજુમાં રાખીશું, હાથની હથેળી જમીન પર. ધીમે ધીમે શ્વાસ લો, ધીમે ધીમે શ્વાસ છોડી દો. મનમાં વિચાર કરી લો કે મારે દ્રોણાસન કરવાનું છે, નૌકાસન કરવાનું છે, તો તમારાથી થઈ જશે. તમે વિચારશો કે મારાથી નહીં થાય તો નહીં થાય. બી પોઝિટિવ, થિંક પોઝિટિવ. ચલો રેડી, હવે હવે શું કરવાનું તમારે, જો બંને પગને પહેલાં ધીમેથી ઊંચા કરવાના. શ્વાસ લો અને બંને હાથ પર વજનનો પગને ઊંચા કરો, 45 ડિગ્રી ઊંચા લાવો. બંને હાથ જમીન પર અત્યારે રાખો, બરાબર છે, આટલા ઊંચા આવી ગયા છે. ધીમેથી બંને હાથને જમીનથી ઉપાડો, બંને પગને સમાંતર લાવો, પાછળથી માથું પણ ઊંચાવો, ખભો પણ ઊંચો કરો અને વાંસો પણ ઊંચો કરો. બંને હાથ બંને પગને સમાંતર રાખવાના છે. શ્વાસ નોર્મલ કરવાનો, શ્વાસ રોકી રાખવાનું નથી. શરીરને ઢીલું કરો, હસતા હસતા કરવાનું. બધાએ કોઈ દંડો લઈને બેઠું જ નથી આપણી પાસે કે તમે કરવું જ પડશે એવું. જેટલું થાય એટલું તમારે કરવાનું. પેટને સારામાં સારું બ્લડ મળશે, પ્રજનન અવનો સારામાં સારું બ્લડ મળશે, એની ક્રિયા ઝડપથી સારી થશે. ખભા, પિંડી, સાથળ, આ બધાની એક્સરસાઇઝ થશે. હા, હવે તમારે ધીમે ધીમે નીચે પણ આવવું પડશે ને, તો પહેલાં ધીમે ધીમે નીચે, સૌથી પહેલાં પગને નીચે મૂકી દો, ધીમે ધીમે પાછા જેમ આવે તેમ નીચે ખભો વાંસો ખભો મૂકો, માથું મૂકો અને બંને હાથે નીચે મૂકી દો. રિલેક્સ, સવાસનમાં વિશ્રામ કરો. હવે આપણે એ આસન કરવાનું છે એનું નામ છે કટી ઉત્થાન આસન. કટી એટલે કમર, ઉત્થાન એટલે ઊંચું કરવું. કમરને આપણે ઊંચી કરવાની છે, બરાબર. બંને પગને પહેલાં સાથે લાવી દો, બંને પગને ઘૂંટણમાંથી વાળો, બંને પગને નિતંબની પાસે જેટલા થાય એટલા અંદરની તરફ લઈ જાઓ. બંને પગના પંજા અને બંને પગના ઘૂંટણ એ બંને વચ્ચે ખભા જેટલું અંતર રાખો, પગને એટલા ખોલી નાખો. ઉપરથી તમારે ઘૂંટણ વધારે ખોલવાના નહીં, નીચે જેટલો પંજો ખોલ્યો છે એટલું જ તમારે ઉપરથી ઘૂંટણ ખોલવાના. બંને હાથ શરીરની બાજુમાં રહેશે અથવા પગની તમારા પંજાની નજીક આવી જશે જો હાથ લાંબા આવશે તો. હવે શું કરવાનું, બંને હાથ પર વજન આપવાનું છે અને કમાન ઉપાડવાની છે. પહેલાં ઊંડો શ્વાસ લો, ધીમે ધીમે શ્વાસને છોડી દો. હવે એક ઊંડો શ્વાસ લો, બંને હાથ અને બંને પગના પંજા પર વજન આપો, ધીમેથી કમરને ઊંચી કરો. તમે થાય એટલી પહેલાં ઊંચી કરો. હવે ઊંચી કરી થોડીક વાર ત્યાં ઉભા રહો, શ્વાસ લો, શ્વાસ છોડો, શરીરને થોડું ઢીલી છોડો. હજી આપણે ઉપર જઈ શકાશે
તો ફરીથી એક વખત શ્વાસ લો અને ફરીથી તમે ઉપરની તરફ જાઓ. ઉપરની તરફ જશો એટલે તમારું દાઢી તમારી છાતીને અડશે, એટલું આપણે ઉપર આવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે શું થશે, પગની પિંડીઓ, ઘૂંટણ, સાથળ આ બધા તમારા વાઇબ્રેશન થશે એટલે હલશે, પણ હલવા નહીં દેવાના. મન શાંત રાખવાનું, શ્વાસ ધીમે ધીમે લેવાનો, ધીમે ધીમે છોડવાનો. આનાથી શું થશે, સૌથી સારું તમારું બ્લડ બધું તમારું મસ્તક તરફ જશે, મસ્તક તમારું એકદમ શાંત થશે, કમરનો તકલીફ હશે, કમરની તકલીફ દૂર થશે, સાથળને સારી એક્સરસાઇઝ મળશે, પગના ઘૂંટણની એક્સરસાઇઝ મળશે, પિંડીની એક્સરસાઇઝ મળશે. બધાએ સારું કર્યું છે, છોકરા બધા હોશિયાર થઈ ગયા છે, 10માંથી 10, વેરી ગુડ. નીચે આવવા માટે સૌથી પહેલાં તમારે વાંસો નીચે મૂકો, પછી ધીમે ધીમે નીચે મૂકો, પછી તમારે હિપ્સને નિતંબને નીચે મૂકો. હવે ધીમે ધીમે બંને પગને એકસાથે લાંબા કરી દો, એકસાથે બંને પગ લાંબા કરી દો. શવાસનમાં થોડીક વાર વિશ્રામ કરો, બંને હાથની હથેળી આકાશ તરફ. ધીમે ધીમે ઊંડો શ્વાસ લો, ધીમે ધીમે ઊંડો ધીમે ધીમે શ્વાસને છોડો. જેટલો ધીમે ધીમે શ્વાસ છોડશો એટલું શરીર તમારું ધીમે ધીમે વધારે પડતું જલ્દીથી રિલેક્સ થઈ જશે. બધાએ સારું કર્યું છે, બધાને આવડી ગયું. હવે તો ઘરે જઈને આપણે દાદા દાદીને નાના નાદીને શીખવાડી શકાય આપણે કે દાદી આજે તમને શીખવાડું, ચલો શવાસનમાં કેવી રીતે સૂઈ જવાનું છે, તો દાદી રાજી થઈ શકે, મારા છોકરાને કંઈક તો આવડી ગયું છે. હવે આપણે શું કરીશું, બેઠા થવાનું છે, શવાસનમાં બેઠા કેવી રીતે થઈશું, બંને પગને પહેલાં સાથે લાવી દો, જમણા પગને ઘૂંટણમાંથી વાળો, પૂરા શરીરને ડાબી તરફ ફેરવી દો, જમણો હાથ તમારો જમણો હાથ જે છે તમારા છાતી આગળની તરફ મૂકો, સપોર્ટ લો અને પછી બેઠા થો તમે, વેરી ગુડ. તો શું થાય, આપણા હૃદયને વધારે પડતું કષ્ટ ના પડે એટલે આ પ્રમાણે આપણે ઊભા થયા, ઝડપથી સીધા ઊભા થઈ જતા અને કષ્ટ પડે. હવે બંને બધા સુખાસનમાં બેસી જાય, દરેક બધા સુખાસન બેસો. બેસવા માટે સુખાસન તમે જે પલાઠીમાં સુખાસન છે, એક પગ તમે ઉપર કરી દો કમ્ફર્ટેબલ પોઝિશન, બીજો પગ તમે ઉપર લાવો તો પદ્માસન કહેવાય. હવે તમને જે પણ કમ્ફર્ટેબલ પોઝિશન લાગે એ પોઝિશન બધાએ બેસવાનું. આપણે શું કરવાનું છે, હવે એક ઓમકાર કરવાનો છે. ઓમકાર શું છે, ઓમકાર એ સૌથી પહેલો પ્રાણાયામ છે. ઓમકાર 3 શબ્દનો બનેલો છે, અ ઉ મ. અ શબ્દ જે છે એ નાભીમાંથી આવે છે, ઉ શબ્દ જે છે એ કંઠમાંથી આવે છે, મ એ તમારા નાસિકામાંથી આવે છે. નાભીમાંથી જે અ શબ્દ જે અશબ્દ જે નીકળે છે એ શબ્દથી નાભીની અંદર રહેલા પેટની અંદર રહેલા દરેકે દરેક અવયવોને સારામાં સારી એક્સરસાઇઝ મળે છે, સારામાં સારું બ્લડ મળે. તમે કંઠ તરફ આવી જાઓ, ઉપરની તરફ ઉ કરીશું એટલે આગળ આપણું થાઇરોઇડ પેરાથાઇરોઇડ ગ્લાન્ડ એને સારામાં સારી એક્સરસાઇઝ મળે. અને મ જે મ ઉચ્ચાર કરીશું એટલે આપણું સહસ્ત્રાર ચક્ર, નાક, આંખો, કાન અને ઉપરનું સહસ્ત્રાર ચક્ર આ પણ જાગૃત થાય છે. આપણા શરીરની અંદર 7 ચક્રો છે. ઓમકાર કરવાથી મૂળાધાર ચક્રથી સહસ્ત્રાધાર ચક્ર સુધી, મણિપુર ચક્ર, મણિપુર સ્વાધિષ્ઠાન ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર, સહસ્ત્રાધાર, દરેક ચક્રોને સારામાં સારું બ્લડ મળે અને એ એક્ટિવ થઈ જાય છે. દરેક ચક્ર એક્ટિવ થયો એટલે આપણને કોઈ તકની તકલીફ શરીરની અંદર રહે નહીં. ઓમકાર કરીશું આપણે, બંને હાથ જે છે એ તમને અનેક લોપા મુદ્રા પણ કહેવાય, તમારા ડાબા હાથને નીચે મૂકો, જમણા હાથને ઉપર રાખો, આમ પણ રાખી શકો અથવા દરેક આંગળાને એકબીજામાં પરો અને પોતપોતાના ખોળામાં મૂકવા, શોલ્ડરને બિલકુલ ઢીમું છોડી દેવાનું. હવે આપણે ઓમકાર કરીશું, આંખો બંધ રાખીએ બધા, પહેલાં ધીમે ધીમે શ્વાસ લો, ધીમે ધીમે શ્વાસ છોડી દો. હવે એક ઊંડો શ્વાસ અંદર લો, ઓમકારનો ઉચ્ચાર કરો, બીજો એક રાઉન્ડ કરીશું ઓમકારનો, ઊંડો શ્વાસ, ત્રીજો અને છેલ્લો ઓમકાર, ઊંડો શ્વાસ, એન્ડ વિશ્રામ. આંખો બંધ રાખીશું, ધીમે ધીમે શ્વાસ લો, ધીમે ધીમે શ્વાસ છોડો, કોઈ ઉતાડ નહીં કરો. પોતાનું પૂરું ધ્યાન આજ્ઞા ચક્ર એટલે બંને આંખોની વચ્ચે ઉપર બ્રહ્મની ઉપર રાખો,
ધીમે ધીમે શ્વાસ લો, ધીમે ધીમે શ્વાસ છોડો. ઓમકાર કરવાથી આપણી યાદશક્તિ સારામાં સારી વધે. તો બધાને યાદશક્તિ તો વધારવી જોઈએ, ભણવાનું છે, આગળ કલેક્ટર બનવું છે, કોઈને એસપી બનવું છે, કોઈને એન્જિનિયર બનવું છે, તો બધાએ આ ઓમકાર કરવાનો ઘરે પણ કરાવવાનો. હવે આપણે પ્રેયર કરીશું. પ્રેયર માટે પહેલાં બંને હાથને જોડીશું. રેડી ફોર પ્રેયર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. બંને હાથને ફરીથી તમારા ખોળામાં મૂકી દો. થોડીક વાર શાંતિથી બેસો. તમારા મનને બિલકુલ શાંત મહેસૂસ કરો. મન એકદમ શાંત છે. પૂરા શરીરને બિલકુલ ઢીલું છોડી દો. શ્વાસ લેતી વખતે પેટને ફૂલાવવાનું, શ્વાસ છોડતી વખતે પેટને અંદરની તરફ લઈ જવાનું. જ્યારે પણ શ્વાસ લો પેટને બહારની તરફ ફૂલાવો. નાના બાળકને તમે જોયું છે, જ્યારે શ્વાસ લેતો છે ત્યારે પેટ એનું ફૂલતું હશે, એટલે આપણે એબડોમન બ્લીડિંગ કરવાનું છે. પેટથી શ્વાસ લેવાનો અને પેટથી શ્વાસ અંદરની તરફ જવો જોઈએ. ધીમેથી આંખો ખોલો. બાળકો, સૌથી પહેલાં તમારો હું ધન્યવાદ કરું છું. થેન્ક યુ સો મચ. હવે આપણે બીજું સત્ર જે છે આના પછીનું, એમાં ફરી મળીશું આપણે. પણ હવે તમે અહીંયા આવ્યા તે બદલ આપનો ખૂબ ધન્યવાદ. વેલકમ. સી યુ. ટાટા. બાય બાય. થેન્ક યુ. ઓમ નમો નારાયણ.